માર્ચ મહિનો એટલે હિસાબોનો મહિનો. આખા વર્ષના હિસાબો આ મહિનામાં થતા હોય છે. આગામી વર્ષ માટેનું નાણાકીય આયોજન પણ આ વર્ષે કરવામાં આવે છે. ત્યારે થરાદ તાલુકા પંચાયત ખાતે પણ વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવા માટે સાધારણ સભા બોલાવવામાં આવી હતી. થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ દાનાજી માળી અને તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં 22 લાખની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્યોએ સર્વાનુમતે તેને મંજૂર કર્યું હતું. તો વાવ તાલુકા પંચાયત ખાતે પણ આજે અંદાજપત્રને લઈ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં 13.82 લાખની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. વાવ તાલુકા પંચાયતના પ્રમુખ ધૂળીબેન પરમાર અને તાલુકા વિકાસ અધિકારી બીજી રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. વાવ તાલુકા પંચાયતના હિસાબી શાખાના ભરતભાઈ ત્રિવેદી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.